गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? अंजलि विद्या मंदिर मां आप सर्वनु हार्दिक स्वागत छे। बाळ मित्रों, आजे आपणे बधा धोरण 3 इंग्लिश विषय मां पाठ 5 हियर एंड हेयर विषे भणीशुं। तो सौप्रथम तो हियर एंड हेयर एटले शुं खबर छे तमने कोईने के हियर नो उपयोग क्यां थाय छे अने हेयर नो उपयोग क्यां थाय छे? तो हियर एटले अहीं थाय छे अने धेर एटले त्यां थाय छे। तो हवे हियर नो उपयोग अने धेर नो उपयोग कई जग्याए अने केवी रीते थाय छे तो चालो आपणे ए जोईए। सौप्रथम तो अहीं आपणने थोड़ा વાક્યો આપેલા છે એ વાક્યો ઉપરથી આપણે જાણીશું। તો જુઓ, અહીંયા આપણને DHIS એટલે ધીસ, ધીસ એટલે કે આ નો ઉપયોગ ક્યાં થાય છે? ધીસનો ઉપયોગ તો કે ધીસનો ઉપયોગ પાસેની વસ્તુ દર્શાવવા માટે થાય છે। DHIS ધીસ એટલે આ, એનો ઉપયોગ આપણે પાસેની વસ્તુ એટલે કે આપણી બાજુમાં જે વસ્તુ પડી હોય એનો ઉપયોગ દર્શાવવા માટે થાય છે। એક્ઝામ્પલ તરીકે તમે એમ કહી શકો કે ધીસ ઇઝ અ પેન્સિલ। ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે અને પેન્સિલ એટલે કે તમારી પેન્સિલ, એટલે કે આ પેન્સિલ છે। પણ એ પેન્સિલ ક્યાં છે? તો કે તમારી પાસે છે, એટલે કે તમારી પાસે દર્શાવવા માટે આપણે તેનો શેનો ઉપયોગ કરીશું પાસેની વસ્તુ દર્શાવવા? તો કે ધીસનો ઉપયોગ। એટલે આપણે એ વાક્યની શરૂઆત ધીસથી કરી। હવે ત્યારબાદ THAT ધેટ એટલે કે પેલું, પેલુંનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે દૂરની વસ્તુ દર્શાવવા માટે। આપણી જે વસ્તુ છે એ દૂર હોય, હવે એ દૂર વસ્તુ હોય તેને દર્શાવવા માટે આપણે વાક્યની શરૂઆત ધેટથી કરીશું। એક્ઝામ્પલ તરીકે ધેટ ઇઝ અ કાઇટ, કાઇટ એટલે કે પતંગ, અને ધેટ એટલે કે શું થાય? પહેલું, પહેલી, પહેલો, પહેલા, આ બધું જ એટલે કે ધેટ થાય છે। હવે ધેટ એટલે કે પહેલી, ઇઝ એટલે કે છે, અને કાઇટ કે IT કાઇટ એટલે કે પતંગ, પહેલી પતંગ છે। પણ એ પહેલી પતંગ ક્યાં છે? તો કે એ પહેલી પતંગ આપણાથી દૂર છે, એટલે આપણાથી જે દૂર વસ્તુ હોય તેનો ઉપયોગ કરવા માટે આપણે ધેટનો ઉપયોગ કર્યો। ત્યારબાદ હિયર ધીસ સાથે વપરાય, આપણે જોયું કે હિયર એન્ડ ધેર, તો હવે હિયરનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે હિયરનો ઉપયોગ હંમેશા ધીસ સાથે જ થાય છે, ધેર ધેટ સાથે વપરાય। જેમ કે હિયરનો ઉપયોગ ધીસ સાથે થાય છે તેમજ ધેરનો ઉપયોગ પણ ધેટ સાથે થાય છે। એક નિર્જીવ વસ્તુ માટે વપરાય, આપણે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય છે એનો ઉપયોગ આપણે ઈટ તરીકે પણ કરી શકીએ છીએ। એમાં આપણે એક્ઝામ્પલ તરીકે ઈટ ઇઝ અ ડોર, ઈટ એટલે કે તે ડોર એટલે કે તે બારણું, અને બારણું કેવું છે? તો કે તે નિર્જીવ છે, એટલા માટે તેના માટે કયો શબ્દ વપરાય? તો કે તેના માટે ઈટ શબ્દ વપરાણો। હવે આપણે હિયર અને ધેરના થોડાક એક્ઝામ્પલ એટલે કે તેના થોડાક આપણે ઉદાહરણ જોઈએ। જો બાળમિત્રો, હવે આ અહીંયા આપણે બે ઉદાહરણ છે એના ઉપરથી આપણે જોઈએ। ધીસ ઇઝ અ બુક, ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, અને બુક એટલે કે ચોપડી અથવા પુસ્તક, આ પુસ્તક છે। હવે ધીસની સાથે શું વપરાશે? તો કે ધીસની સાથે હંમેશા હિયર વપરાશે, એટલે આપણે તેના જવાબમાં એમ પણ લખી શકીએ કે ઇટ ઇઝ હિયર। હિયર એટલે કે શું થાય છે? તો કે અહીંયા, એટલે ઇટ એટલે શું થાય છે? તો કે તે અહીંયા છે, આ પુસ્તક છે અને તે અહીંયા છે, એટલે વાક્યની શરૂઆત ધીસથી થઈ છે, એટલા માટે આપણે અહીંયા હિયર મૂકવો પડશે। ત્યારબાદ ધેટ ઇઝ અન એપલ, ઇટ ઇઝ ધેર, હવે અહીંયા ધેર શા માટે આવ્યું બાળમિત્રો? તો કે અહીંયા આપણે ધેટ લખ્યું છે એટલા માટે અહીંયા ધેર આવ્યું। જો અહીંયા ધીસ ઇઝ અન એપલ હોત તો અહીંયા શું આવત? ઇટ ઇઝ હિયર, એવું વાક્ય આવત। પણ
અહીંયા ધેટ છે એટલા માટે આપણે ધેર મૂકવાનું છે. ધેટ એટલે કે પહેલું, ઈસ એટલે કે છે, એપલ એટલે કે સફરજન. પહેલું સફરજન છે, ઇટ ઇઝ ધેર. ઇટ એટલે કે તે અને ધેર એટલે કે ત્યાં, ત્યાં સફરજન છે. અહીંયા આપણે પહેલા ઉદાહરણમાં એમ કીધું હતું કે આ પુસ્તક છે પણ તે અહીંયા છે, પણ હવે આપણે બીજા ઉદાહરણમાં ધેટ ઇઝ એપલ અને ઇટ ઇઝ ધેર, આ સફરજન પહેલું સફરજન છે પણ તે ત્યાં છે, એ આપણી પાસે નથી, એ દૂરની વસ્તુ થઈ છે, એટલે આપણે એમ કહીશું કે તે ત્યાં છે. તો બાળમિત્રો, તમને આ ધીસ અને ધેટના ઉદાહરણ સમજાઈ ગયા કે નહીં? તો હવે આપણે હિયર અને ધેરની થોડીક ખાલી જગ્યા પણ ભણીશું. જો બાળમિત્રો, અહીંયા આપણને કેટલી ખાલી જગ્યા આપેલી છે. હવે આ ખાલી જગ્યાના જવાબ તમારે બધાને પૂરવાના છે. તો હવે આપણે આના જવાબ કેવી રીતે પૂરીશું? તો ચાલો આપણે જોઈએ. સૌ પ્રથમ તો બ્લેન્ક્સ, બ્લેન્ક્સ એટલે શું થાય છે? ખાલી જગ્યા. એમાં આપણે સૌ પ્રથમ પહેલી ખાલી જગ્યા, ધેટ ઇઝ અ રોઝ, ઇટ ઇઝ ખાલી જગ્યા, એમાં શું આવશે? તો સૌ પ્રથમ તો આપણે જ્યારે પણ કોઈ પણ વાક્ય લખવાની શરૂઆત કરીએ અથવા કોઈ પણ ખાલી જગ્યા લખવાની શરૂઆત કરીએ, આપણે પહેલાં તે વાક્યનું ગુજરાતી કરી લેવાય, એટલે આપણને એ વાક્ય લખવામાં ખૂબ જ સરળતા રહે. ધેટ એટલે કે પહેલું, ઇસ એટલે કે છે, રોઝ એટલે કે ગુલાબ, પહેલું ગુલાબ છે, ઇટ ઇઝ ખાલી જગ્યા. હવે ધેટની સાથે શું વપરાય છે બાળમિત્રો? તો કે ધેટની સાથે શું વપરાય છે? ધેર. તો આપણે ઇટ ઇઝ શું લખશું? ઇટ ઇઝ ભેગું શું આવશે? તો ત્યાં આ ખાલી જગ્યામાં તમે તમારો જવાબ લખો જોઈએ. શું આવે જવાબ બાળમિત્રો? તો કે એનો જવાબ આવશે ધેર, કેમ કે વાક્યની શરૂઆત પણ આપણે ધેટથી કરી છે, એટલે તેમાં ધેટની સાથે હંમેશા ધેર લાગશે. જો જોઈએ ત્યારબાદ બીજી ખાલી જગ્યા, ધીસ ઇઝ અ ટોય, ઇટ ઇઝ ખાલી જગ્યા, ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે અને ટી ઓ વાય, ટોય એટલે કે રમકડું, આ રમકડું છે, તે ખાલી જગ્યા, આ રમકડું છે તો તે શું છે? ધીસની સાથે શું લાગશે? તો હવે બીજી ખાલી જગ્યાનો જવાબ શું આવશે? લખો જોઈએ તમે કે ધીસની સાથે શું લાગે. શું જવાબ આવ્યો બાળમિત્રો? ધીસની સાથે શું લાગે? તો કે ધીસની સાથે આવશે હિયર, એચ ઈ આર ઈ. હવે ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, ધેટ ઇઝ અન એલિફન્ટ, ઇટ ઇઝ ખાલી જગ્યા, ધેટ એટલે કે આ અને એલિફન્ટ એટલે કે હાથી, ધેટ એટલે પેલું, પેલો હાથી છે. તો હવે પેલો હાથી છે પણ હા, પેલું એટલે કે શું થશે? તે દૂર એટલે કે ત્યાં છે. તો હવે પેલાની ધેટની સાથે શું આવશે? તો હવે ત્રીજી ખાલી જગ્યામાં ધેટ છે, એટલે તેનો જવાબ પણ શું આવશે બાળમિત્રો? શું આવ્યો તેનો જવાબ? તો કે તેનો જવાબ આવે છે ધેર, કેમ કે ધેટની સાથે ધેર લાગે છે. હવે ત્યારબાદ આપણી છેલ્લી ખાલી જગ્યા, ધીસ ઇઝ અ ટ્રી, ઇટ ઇઝ ખાલી જગ્યા, ધીસ એટલે કે આ અને ટ્રી એટલે કે ઝાડ અથવા વૃક્ષ, આ ઝાડ છે તો તે ક્યાં છે? પાસે છે, દૂર છે? તો હવે ત્યાં શું આવશે? લખો જોઈએ જવાબ. શું જવાબ આવ્યો બાળમિત્રો? તો કે હિયર, આ વૃક્ષ છે, ઇટ ઇઝ હિયર, એટલે કે તે અહીંયા છે. ધીસ સાથે હિયર વપરાય, એટલે કે આપણે કહ્યું કે આ વૃક્ષ છે તે અહીંયા છે. તો બાળમિત્રો, હવે તમને હિયર અને ધેરવાળી ખાલી જગ્યા લખતા આવડી ગઈ? એ ખાલી જગ્યાનો જવાબ આપણે કેવી રીતે લખીશું? આવી બીજી ઘણી બધી ખાલી જગ્યા તમારે હોમવર્કમાં તેનો જવાબ લખવાનો છે, અને તમે આવી રીતે હિયર અને ધેરવાળી ખાલી જગ્યા પણ કરતા રહેજો અને હિયર અને ધેરના બીજા અલગ અલગ પ્રકારના વાક્ય પણ કરતા રહેજો, એટલે તમને આ પાઠ સરસ રીતે આવડી જશે. અહીંયા આપણો હિયર એનો અને ધેરનો પાઠ પૂર્ણ થાય છે. તમને જો આપણો આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.
અને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે બીજા નવા નવા પાઠ તમારી પાસે પહોંચતા રહેશે. આવજો.